નમસ્તે બાળકો ધોરણ ત્રણ ગુજરાતીમાં આપણે એકવીસથી ત્રીસના અંકો શબ્દ એ બધું શીખી ગયા પછી હવે આગળ આપણે અઠવાડિયાના વાર એના નામ આપણે જોવાના છે તો તેને ગુજરાતીમાં શું કહેવાય અંગ્રેજીમાં શું વંચાય એ આપણે આજે શીખવાનું છે અઠવાડિયાના વાર અઠવાડિયામાં કેટલા વાર હોય છે સાત વાર અઠવાડિયાના કુલ સાત વાર હોય છે પહેલો રવિવાર પછી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર આવી રીતે સપ્તાહના ના સાત દિવસ હોય છે તો ગુજરાતીમાં અહીંયા આપણે લખવાનું છે રવિવાર રવિવાર પછી સોમવાર સોમવાર પછી મંગળવાર મંગળવાર પછી બુધવાર બુધવાર પછી ગુરુવાર 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 પછી શુક્રવાર શુક્રવાર અને શુક્રવાર પછી શનિવાર શનિવાર આવી રીતે પહેલો વાર રવિવાર રવિ પછી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ હવે તેને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણે જોવાનું છે રવિવારને શું કહેવાય સન્ડે યુ એન એ વાય સન્ડે સન્ડે એટલે રવિવાર પછી ઓ એન એ વાય મંડે મંડે એટલે સોમવાર પછી છે મંગળવાર તેને કહેવાય ટ્યુઝડે ટી યુ ઇસ ડીએ વાય ટ્યુઝડે એટલે મંગળવાર પછી છે બુધવાર તેને વંચાય વેનસડે ડબલ્યુ ઇડી એન ઇ એસ ડીએ વાય વેનસ ડે વેનસ ડે પછી આવે થર્સ ડે તેને કહેવાય ગુરુવાર ટીએચયુ આર એસ ડીએ વાય થર્સ ડે એટલે ગુરુવાર પછી છે શુક્રવાર તેને એફ આર આઈડીએ વાય ફ્રાઇડે ફ્રાઈડે એટલે શુક્રવાર અને છેલ્લું છે શનિવાર એમને કહેવાય સેટરડે એસ એ ટીયુઆર ડીએ વાય સેટરડે એટલે શનિવાર આવી રીતે સન્ડે મંડે ટ્યુઝડે વેન્સડે થર્સડે ડે ફ્રાઈડે સેટરડે ગુજરાતીના અને અંગ્રેજીના એ આપણે જોયા હવે આગળ છે જોડકા જોડો તો પહેલું છે એમઓ એનડીએ વાય મંડે એટલે શું થાય સોમવાર તો આપણે ત્યાં જોડવાનું છે પછી છે એસ એ ટયુઆર ડીએ વાય સેટરડે એટલે શનિવાર આગળ છે ફ્રાઈડે એફ આર આઈ ડીએ વાય ફ્રાઈડે એટલે શુક્રવાર પછી છે એસયુ એન ડીએ વાય સન્ડે એટલે રવિવાર એના આગળ ટી યુ આર એસ ડીએ વાય થર્સ થર્સ ડે એટલે ગુરુવાર પછી વાયુ વાય ટ્યુઝડે એટલે મંગળવાર તો અઠવાડિયાના વાર એના નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં નોટબુકમાં એકવાર લખવાના છે આગળ અઠવાડિયાના વારના નામ આપણે શીખ્યા પછી હવે અંગ્રેજી મહિનાના નામ આપણે જોવાના છે તો અંગ્રેજી મહિનાઓ કુલ કેટલા છે બાર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો અહીંયા આપણે વાંચવાના છે અને લખવાના છે તો પહેલાં આપણે લખીશું જાન્યુ આરી જાન્યુઆરી પછી ફેબ્રુઆરી ફે બ્રુ આરી ફેબ્રુઆરી આગળ માર્ચ માર્ચ એપ્રિલ એ પ્રિલ પાંચમો મંથ મે મે છઠ્ઠો છે જૂન આગળ જુલાઈ પછી છે ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર સ એના પછી ઓક્ટોબર ઓ ટો બર નવેમ્બર અને લાસ્ટ મંથ ડિસેમ્બર ડિસેમ્બર બર તો આવી રીતે અંગ્રેજીના કુલ બાર મહિના છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સેપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો અહીંયા તમે સરસ અક્ષરે લખ્યા બાદ હવે આગળ છે જોડકા જોડો તેના સ્પેલિંગ આપેલા છે અને કયો મંથ છે એની સાથે તમારે જોડવાનું છે તો પેલું છે જાન્યુઆરી જાન્યુઆરી તો ત્યાં આપણે જોડવાનું છે છે આગળ જેમ એ વાય મે તો અહીંયા આપણે જોડીશું પછી છે એપ્રિલ એ પી આર આઈ એલ એપ્રિલ આગળ

અને લાસ્ટ છે જે યુ એન ઇ જૂન તો આ જે અંગ્રેજી મહિના અને અઠવાડિયાના વારના નામ છે એ તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાના છે